सब्सक्राइब करो आ चैनल ने। प्रिय मम्मी पापा नसीबदार छो दीकरी जन्मी छे जिंदगी मां अमुक पळो एवा होय छे जे मगज मां आत्मा मां याद रही जाता होय छे। आज थी ठीक 22 वर्ष पहला तारा आववानी खबर अमारा माटे एवी ज एक पळ हती जो गोद मां लेता ज तू तारी गोल गोल आंखों थी पहला अमने જોઈને હસી પડતી હતી આંખો બંધ કરીએ તો આજે પણ તારી એ હસી અમે સાંભળી શકીએ છીએ બેટા જ્યારે તારો જન્મ થયો હતો ને ત્યારે એક નવો જન્મ અમારો પણ થયો હતો તે અમને માં બાપનો દરજ્જો આપ્યો અને અમારા આંગણામાં નાનકડી પરી આવી ગઈ એક નાનકડી પરીની જેમ તમે મને રાખી યાદ છે તે સ્કૂલનો પહેલો દિવસ જ્યારે મમ્મીનો હાથ એકદમ પકડીને રાખ્યો હતો બોલ્યા વગર બધું સમજી જવું એ મમ્મીઓની ખાસિયત હોય છે સમજી ગઈ હતી કે એને છોડીને જવા નહોતી માંગતી એમને મને એકદમ જોશથી ગળે લગાવી અને કહ્યું કે તે હંમેશા મારી સાથે જ છે અને જ્યારે હું ક્લાસની બહાર આવીશ તો મમ્મી મને ત્યાં જ મળશે સ્કૂલની રજા પડી ત્યાં સુધી મમ્મી ત્યાં જ ઊભી રહી હતી આખરે એક દિવસની હિંમતે મારું સ્કૂલ જવાનું સહેલું કરી દીધું નાનપણથી લઈને આજ સુધી બધું સહેલું કરી દીધું છે તે અમારી માટે જ્યારે આપણે બહાર જઈએ ત્યારે તું તારી મનપસંદ વસ્તુ લેવા માટે હંમેશા ના જ પાડતી હતી કારણ કે અમે કીર્તિના પસંદની વસ્તુ લઈ શકીએ આટલી નાની ઉંમરમાં જ તું આટલી સમજદાર કેવી રીતે હતી કે તને ખબર હતી કે પપ્પાનું બજેટ ઓછું છે પોતાનાઓ માટે તમે કેટલી તકલીફો સહન કરી છે પપ્પા ટેક્સી છોડીને બસમાં ટ્રાવેલ કર્યું કેમ કે અમે આરામથી રિક્ષામાં સ્કૂલે જઈ શકીએ ઓવર ટાઈમ કર્યું કેમ કે અમે સ્કૂલની પિકનિકમાં જઈ શકીએ અમારા ફ્રેન્ડ સાથે બર્થડે પાર્ટી કરી શકીએ અમારી ખુશીઓ માટે પપ્પા તમે તમારો આરામ પણ છોડી દીધો મમ્મીએ થોડાક બજેટમાં પણ કે હું સારી રીતે ઘર સંભાળ્યું આજ સુધી અમને કોઈ કમી આવવા નથી દીધી નાનપણથી લઈને આજ સુધી ફક્ત સારા દિવસો અને ખુશીઓ અને આ ખુશીની ક્ષણોમાં તમે કોઈ દિવસ રૂકાવટ આવવા નથી દીધી જેઓ આટલું બધું કરે તેઓને થેન્ક યુ બોલીને તેઓના ત્યાગને નાનું નથી કરવા માંગતી બસ પ્રાર્થના કરી શકું કે ભગવાન પદા જન્મમાં મને તમારી જ દીકરી બનાવે ભગવાન બધા જન્મમાં અમને એટલા નસીબદાર બનાવે બધા જન્મમાં અમને દીકરીના રૂપમાં શ્રદ્ધા જ આપે અમને પૂરો વિશ્વાસ છે જેવી રીતે આપણા આખા ઘરને એક ખુશીઓથી ભરી દીધું છે આખા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે તેવી જ રીતે તારા સાસરિયાને પણ ખુશીઓથી ભરી દઈશ અને પ્રોમિસ મમ્મી પાપા હું તમારું માથું કોઈ દિવસ ચૂકવા નહીં દઉં હંમેશા કોશિશ કરીશ કે તમારા આપેલા સંસ્કારોથી મારા સાસરિયામાં બધાનું દિલ જીતી શકું પરંતુ તમારી જગ્યા કોઈ નહીં લઈ શકે મમ્મી પાપા તમારી લાડલી શ્રદ્ધા આપણી દીકરી ક્યારે આટલી મોટી થઈ ગઈ ખબર જ નહીં પડી આને જોઈને મારું માથું ગર્વ
ઉપરથી ઊંચું થઈ જાય છે. જાન આવવાની છે, સ્વાગતની તૈયારી કરો. આ તમે મને આપો. કેમ રડો છો તમે? બધો મેકઅપ ખરાબ થઈ ગયો. સહેલું નથી હોતું આપણું ઘર છોડવું. સાચી વાત ને શ્રદ્ધા? હું કીર્તિને ફોન કરીને પૂછું છું કે ક્યાં પહોંચી છે. જાન આવી ગઈ છે, હું જાઉં છું. હા હા. મમ્મીનો ફોન છે, તમે રડવાનું બંધ કરો. હેલો મમ્મી. હેલો કીર્તિ બેટા, કેટલો ટાઈમ લાગશે? જાન આવી ગઈ છે. અડધો કલાક તો થઈ જશે. અરે તો એક કામ કર, છોકરાવાળા પહોંચવા આવ્યા છે, બસ તું આવી જા. અમુક રિવાજ એવા છે બેટા જેમાં તારું હોવું ખૂબ જ જરૂરી છે. ઠીક છે, હું આવી જઉં છું. દીદી થોડું જલ્દી કરી આપો. અરે કોઈ જલ્દી નહીં, અડધો કલાક છે અમારી પાસે. દુલ્હન છો આજે તમે, અને આટલી ઉતાવળ ના કરશો. તમે સારી રીતે તૈયાર થઈ જાઓ. આમ પણ આજે ગેટ પર કમાલ ધમાલની એન્ટ્રી કરવાની છે તમારે. સાંભળ, તારે પાછું જવાનું છે ને? અરે હા, મારે તો જવાનું છે, પણ હું જઉં કેવી રીતે? હવે દુલ્હન નહીં પણ દુલ્હનની બેન તો છીએ, એટલી તૈયાર થઈને હું રિક્ષામાં કેવી રીતે જઈશ? હું શું કરું? આહા, હું ગાડી લઈને જઉં છું. મમ્મીને કહીશ તમારી માટે બીજી ગાડી મોકલી દે, ચાલશે ને? તમે જલ્દીથી રેડી થઈ જાઓ. દીદી સારી રીતે તૈયાર કરજો, ટાઈમ લઈને. બાય. નમસ્તે. 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 અરે ખુશ રહો. અરે બસ બસ બસ, આવો બેટા. ચાલો બેટા. તનુ ભાભી, તમને એક વાત કહું? હા બોલો ને. આજે છે ને ભાભીનો ચહેરો કંઈક વધારે જ ચમકી રહ્યો છે. મારો મતલબ છે કે આ પહેલા મેં ભાભીને આટલા ખુશ કોઈ દિવસ નહીં જોયા. સાચી વાત કરો છો. હવે કોઈ સાસુને શ્રદ્ધા જેવી વહુ મળી જાય તો એના ચહેરા પર ચમક તો આવી જ જશે ને. બહુ નસીબદાર છે ને એના ભાભી. એ તો છે. કીર્તિ નહીં દેખાતી, હજી સુધી આવી નહીં શું? હા, મેકઅપ લગાડવામાં થોડો ટાઈમ તો લાગે જ ને. આમ પણ જોઈ લઈએ કે આજની બાજી કોણ જીતે છે, કીર્તિ કે સોનિયા. અને બાજી ખૂબસૂરતીની લગાવવાની હોય તો એ તો ઓલરેડી તમારી ફાઈટ જીતી ગયેલી છે. મારો મતલબ છે કે મારાથી વધારે ખૂબસૂરત બીજો કોણ છે? કેવી વાત કરો છો તમે? તમારીથી વધારે સુંદર કોઈ લાગી શકે છે? અને કોનામાં એટલી હિંમત કે તમારાથી મુકાબલો કરે? એ વાત પણ સાચી છે. જો કે આજે અમારી નજર એ બંને બહેનો પર છે કે વધારે સજી ધજીને કોણ આવે છે. તો બાજી અમારી હિરોઈન કીર્તિ મારી લેશે, કેમ કે એને તૈયાર થવાનો એટલો શોખ છે. આમ પણ એના સિવાય કરે શું છે? ના ના, એકવાર શ્રદ્ધા ભાભીને આવવા દે. એમનો લગનનો લહેંગો બહુ હેવી છે અને મેકઅપ એકદમ ઝકાસ. એમ? એવી વાત છે તો ચાલ લાગી શરત 500-500 ની. હા જોઈએ, હવે જોઈએ. જો આવી ગઈ હિરોઈન. હેલો મમ્મી, હું આવી ગઈ. ખરેખર બહુ જ સુંદર લાગી રહી છે. તું એકવાર શ્રદ્ધા ભાભીને આવવા દે, પછી જોજે બધાને કેવી રીતે આઉટ કરે છે. અને ક્યાં છે તમારી શ્રદ્ધા ભાભી?